ફક્ત ને ફક્ત હૃદયસ્થ સર્વ વૈષ્ણવનો જે ભાવ હોય છે એ ભાવ ઉપર જ કોઈ પણ વક્તા ક્યારે ક્યાં બોલે છે, શ્રોતાઓની જે શ્રદ્ધા હોય એ જ વાણી રૂપે બહાર નીકળતી હોય છે. તો જે જે વૈષ્ણવ અહીંયા પધારે છે ને એમનો જે ભાવ હોય છે એ જ વાણી રૂપે નીકળે છે. આજે ખરેખર કોઈ સત્સંગ પ્રવચન કે કથાનો તો દિવસ છે નહીં, આપણે આવ્યા છે અલગ કાર્ય માટે, પરંતુ છતાં પણ તમે આવ્યા છો અને આજે રવિવાર બપોરે 2 વાગ્યાથી અમારી સ્થિતિ પણ બેસી ગઈ છે અને બધા પાસે સમય ક્યાં છે, ફક્ત રવિવારે સમય હોય છે નથી. ભજન પણ હું તો તને પૂછું છું રવિવારે, બાકી ક્યાં છે સમય મારે? તું જો પ્રભુ મને મળવા આવે તો તું આવજે રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારી પાસે? માણસ પાસે બધું જ છે પણ સમય નથી. અને કીધું છે કે રૂપિયા પૈસાને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ પણ શ્વાસને વેસ્ટ કરીએ છીએ. અને આપણે આપણા શ્વાસને આપણા હૃદયસ્થ બિરાજમાન ઠાકોરજીની સાથે જોડવા માટે, પોતાની સાથે જોડવા માટે જ આ પરમ હિત છે. પરમ હિતની અંદર પ્રકૃતિની પૂજા છે અને પ્રકૃતિ એ જ પરમાત્મા છે. અને પ્રકૃતિ જ પરમાત્મા હોવાના કારણે અમે યજ્ઞશાળાની બહાર પ્લાસ્ટિકની બોટલની અંદર સિંગલ વેસ્ટ પ્લાસ્ટિક જે થાય, જે પાટલેજી છે, કુરકુરે છે, એ બધા બોટલમાં ભેગા કરી અને એ પ્લાસ્ટિકની ઇકો બ્રિક્સથી તુલસી ક્યારો તૈયાર કર્યો છે. અને એ તુલસી ક્યારો નિર્દેશ કરે છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી બધાએ પીધું, મેં પણ પીધું પણ મને મંદી ન ગમે અને હું ખૂબ એવો આગ્રહી છું કે બને તો પ્લાસ્ટિકનો આપણે ઓછો ઉપયોગ કરીએ. પરંતુ અહીંયા અમારા જે વોલ્યુન્ટર છે એમને પણ કદાચ સ્ટીલના ગ્લાસ પછી બહુ વાંચવા પડે, આટલી બધી સંખ્યામાં છે એટલે કદાચ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. બાકી 200 સ્ટીલના ગ્લાસ અહીંયા મૂકેલા છે અને સ્ટીલનો જ ઉપયોગ થાય એવો હું આગ્રહી છું. અને આપણે બધા પણ ઘરે એવો જ આગ્રહ કરીએ કે સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ન કરીએ, અને જો કરીએ ત્યારે પ્લાસ્ટિકની બોટલમાં ભેગા કરા. દર ઘરેથી એક પ્લાસ્ટિકની બોટલ આખા મહિના દરમિયાન ભેગી થશે અને આવી 50-100-200 બોટલ ભેગા થયા ફરી પાછા નાની ગાડીયાથી નથી ધંધે લઈને ના આવે, એકલા બહેનો આવશે તો ચાલશે, એકલા બહેન પાછા આવી 2-2 હજાર રૂપિયા વધારે દેશે જવાના. તો નાની લક્ઝરી લઈને આવજો અને એકલા બહેનો આવશે તો ચાલશે. અને અહીંયા આપણે ઘણી મોટી જગ્યા છે, બીજા આવા તુલસીના ક્યારા બનાવવાના છે તો તુલસીના ક્યારા બનાવીશું અને તમારી યાદગીરી કાયમ માટે પરિહિતમાં રહેશે. ચોમાસાની અંદર 16 જૂન પછી પહેલો વરસાદ થઈ જાય પછી બાજુમાં એક આપણું ખેતર છે ત્યાં આપણે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે. ઘરેથી એક છોડ નર્સરીમાંથી લાવવાનો, જાંબુ લાવો, ચીકુ લાવો, દાડમ લાવો, આંબો લાવો, આસોપાલો લાવો અને એ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવાનો છે. આ જેટલા પણ વૃક્ષો છે એ બધા ફક્ત 3.5 વર્ષની અંદર ઉછરેલા વૃક્ષો છે. 3.5 વર્ષ પહેલાં અહીંયા કપાસ અને શેરડીના પાક થતા હતા. તમે ખાલી વૃક્ષ લાવીને વાવો, એને ઉછેરી, એનું જતન કરવાની જવાબદારી અમારી.